નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિતનું જે ચેપ્ટર 10 છે માપન, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના જે અન્ય વિડીયો છે તેની લિંક પણ આપણને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો. યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું છે આકૃતિમાં એક સરખા 6 ચોરસની બનેલી છે, તો કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો અહીં આવશે ઓપ્શન એ. બીજો જે આન્સર છે તેમાં આન્સર આવશે બી 400 મીટર. 3 નો આન્સર છે એ 2 ગણી. 4માં જવાબ આવશે એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય. 5 તેમાં આન્સર આવશે ડી. 6માં આન્સર આવશે બી. પ્રશ્ન 2 જોડકા જોડો. અહીં દરેક બાજુનો માપ 2 સેમી છે અને આકારને તેની પરિમિતિ સાથે જોડવાનું છે. તો જે 7 નંબર છે તેનું આપણે આન્સર આવશે ડી 28 સેમી. 8માં તેમાં આન્સર આવશે એ 12 સેમી. 9ને આપણે 20 સેમી સાથે જોડવાનું છે. જે 10 નંબરની આકૃતિ છે તેને આપણે સી 24 સેમી સાથે જોડવાનું છે. તો આ રીતે જોડકા જોડવાના રહેશે. હવે છાંયાંકિત ભાગની પરિમિતિ બરાબર એ બી વત્તા બી એમ વત્તા એમ ડી વત્તા ડીઈ વત્તા ઈ એન વત્તા એન જી વત્તા જી એમ અને વત્તા એચ એ, એટલે કે આ રીતે બધી બાજુનો સરવાળો કરવાનો થશે. આગળ જોઈએ સમતલીય બંધ આકૃતિની રોકાયેલી જગ્યાની ક્ષેત્રફળ કહે છે. ત્રીજી આકૃતિ એમાં એ લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ થશે 12 ચોરસ એકમ, કારણ કે સેમી કે મીટર કઈ જ આપણને આપ્યું નથી. ચોરસનું ક્ષેત્રફળ 16 ચોરસ એકમ. આગળ જોઈએ 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી અને 1 મીટર બરાબર 100 સેમી. આગળ જોઈએ આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટ્કોણની ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી હોય તો ષટકોણની બાજુનું માપ શોધો. પરિમિતિ આપણને 28 આપેલી છે અને ષટકોણની કુલ કેટલી બાજુઓ છે? 14. તો 28 ભાગ્યા 14 કરીએ તો 2 સેમી આપણને આ દરેક જે બાજુ છે નું માપ મળે. તો 2 સેમી આપણો આન્સર થશે. 17. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 3 ગણી છે. અહીં આપણે ધારવું પડશે, ધારો કે પહોળાઈ x છે તો લંબાઈ તેની 3 ગણી, એટલે 3x થશે. લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. પરિમિતિ એટલે ખબર છે ચારે બાજુનો સરવાળો. તો આપણે ચારે બાજુનો સરવાળો કરીએ, પહોળાઈ x વત્તા x અને લંબાઈ 3x વત્તા 3x, આ રીતે સરવાળો કરીએ તો 8x મળે. હવે આપણે x ની કિંમત શોધવાની હોવાથી 40 ભાગ્યા 8 કરીએ તો 5 સેમી આપણને આન્સર મળે. હવે x માં તેની કિંમત મૂકી દઈએ તો લંબાઈ મળશે 15 સેમી અને પહોળાઈ મળશે 5 સેમી. આગળ જોઈએ દાખલા નંબર 18. મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે, જેની લંબાઈ 10 મીટર પહોળાઈ 4 મીટર. તેની 2 બાજુ અને 1 મોટી બાજુ 1 મીટર જગ્યા છોડી વાડ કરેલી છે. તો વાડની લંબાઈ આપણે શોધવાની છે. તો વાડની લંબાઈ તમે જોઈ શકો છો 12 વત્તા 5 વત્તા 5, એટલે કે 22 મીટર આપણને જવાબ મળશે. આ જે છે એ વાડ છે. આગળ જોઈએ 19 જોઈએ. એક લંબચોરસ ખેતર છે જેની લંબાઈ અને પહોળાઈ 250 મીટર અને 150 મીટર છે. હવે અનુવ્રતા ખેતરની ફરતે 3 વખત દોડે છે, તો તે કેટલું દોડી હશે? તો સૌપ્રથમ આપણે લંબચોરસની શોધીશું પરિમિતિ. પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો. ચારે બાજુનો સરવાળો થશે 800 મીટર. હવે તે 3 વખત દોડે છે, એટલે કે 800 × 3, તો એ 3 વખતમાં 2400 મીટર દોડી હશે. હવે જોઈએ બીજો આન્સર, 4 કિમી અંતર દોડવા માટે. તો તમને ખબર છે કે ભાઈ એક રાઉન્ડ લે તો એક રાઉન્ડમાં કેટલું અંતર કાપે છે? 800 મીટર. તો 4 કિમી એટલે 4000 મીટરમાં કેટલા કિમી અંતર કાપવું પડશે? તો 4000 ભાગ્યા 800 કરીએ એટલે એને કુલ 5 વખત દોડવું પડશે. આગળ છે 3 ચોરસ આકૃતિ આ મુજબ જોડાયેલી છે, તેમની બાજુઓના માપ આપેલા છે, તો તેની પરિમિતિ શોધવાની છે. તો તેની આ બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ તો આપણને આન્સર મળશે 54 સેમી. 21 જોઈએ. બજિંદરે 4 કિમી દોડવા માટે ચોરસ ટ્રેકના 10 ચક્કર લગાવે છે, તો ટ્રેકની લંબાઈ શોધો. તો 4000 ભાગ્યા 10 મીટર કરીએ તો ટ્રેકની લંબાઈ આપણને 400 મીટર મળે. આગળ છે મૌલીના ઘરની સામે 12 મીટર × 8 મીટર લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 12 મીટર × 8 મીટર લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ શોધો. હવે આપણે બંને ફરતે કરવાની છે, એટલે આપણે બંનેની વાડનું પરિમિતિ શોધીશું. તો મૌલીની વાડની પરિમિતિ 40 અને ડોલીની વાડની પરિમિતિ પણ 40, કુલ વાડની લંબાઈ થશે 80 મીટર.
આગળ જોઈએ આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાને ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 છે, તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો સૌપ્રથમ વાડ છે એટલે આપણે શોધવી પડશે પરિમિતિ, તો બધી જ બાજુનો સરવાળો કરશો તો આન્સર મળશે 1000 મીટર. વાડ કરવાનો ખર્ચ કુલ ખર્ચ છે 55,000, એને ભાગી આપણે 1000 કરીએ તો 1 મીટર વાડનો ખર્ચ આપણને 55 રૂપિયા મળે. આગળ જોઈએ લંબચોરસ આકૃતિ એબીસીડી ની પરિમિતિ, તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, આપણને 31 એકમ આન્સર મળશે. હવે એ જ આકૃતિનું ક્ષેત્રફળ, તો લંબાઈ છે 6 અને પહોળાઈ 10, તો 10 6 60, 60 એકમ આપણને તેનું ક્ષેત્રફળ મળે. આગળ જોઈએ રસોડાની લંબચોરસ દિવાલ છે એને 15 સેમી બાજુવાળ ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલ છે, તો આ દિવાલનું ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ રીતે તમે જોઈ શકો છો બધી જ જે ટાઇલ્સ છે 15 સેમી 15 સેમી છે, એટલે આપણને આન્સર મળશે 105 અને પહોળાઈ મળશે 60. ગુણાકાર કરશો તો 6300 ચોરસ સેમી, અહીં ચોરસ સેમી લખજો, ચોરસ સેમી એ આપણને આન્સર મળશે. 27. અનમોલ પાસે 90 સેમી અને 40 સેમીનું ચાર્ટ પેપર છે, જ્યારે અભિષેક પાસે 50 સેમી અને 70 સેમીનું ચાર્ટ પેપર છે, તો ચાર્ટ પેપર પર વધુ જગ્યા કયું ચાર્ટ પેપર રોકશે? તો સૌપ્રથમ આપણે અનમોલનું ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ શોધીએ, તો તે આપણને મળશે 90 × 40 એટલે 3600 સેમીનો વર્ગ, અને અભિષેકના ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ 3500 સેમીનો વર્ગ, કારણ કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તફાવત આપણે શોધીએ, તો બંનેમાંથી બાદબાકી કરીએ તો 100 સેમીનો વર્ગ એ અનમોલનું ચાર્ટ પેપર વધુ જગ્યા રોકશે. આગળ છે અમિતા પાસે 60 સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે અને 8 સેમી × 5 સેમી બાપના લંબચોરસ કાર્ડ બનાવવા છે, તો કેટલા કાર્ડ બનાવી શકાય? તો પહેલા જોઈએ ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ 60 × 60 એટલે 3600 ચોરસ સેમી, અને કાર્ડનું ક્ષેત્રફળ થશે 40 ચોરસ સેમી. હવે ભાગાકાર કરીએ તો આપણને કાર્ડની સંખ્યા મળી જાય, તો એ આવશે 90. બરાબર, 90 જે છે આપણો આન્સર રહેશે. અને ચાર્ટ પેપરનો કેટલામો ભાગ બાકી રહેશે? તો કશું બાકી રહેશે નહીં, પૂરેપૂરા ભાગમાંથી આપણે ચોરસ કાર્ડ જે છે બનશે. 29. એક મેગેઝિન જાહેરાતના 10 ચોરસ સેમીના રૂપિયા 300 લે છે અને એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું કર્યું. જો મેગેઝિન એક પાનનું માપ 15 સેમી × 24 સેમી છે, તો કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે? તો પહેલા મેગેઝિનના પાનાનું ક્ષેત્રફળ શોધી લઈએ, તો તે આવશે 15 × 24 એટલે કે 360 સેમીનો વર્ગ. હવે અડધા પાનાની જાહેરાત, તો 360 ભાગ્યા 2 આપણે કરીએ તો 180 સેમીનો વર્ગ મળે. હવે 10 ચોરસ સેમી ના કેટલા રૂપિયા લે છે? 300, તો 880 સેમીના કેટલા રૂપિયા લેશે? તો 880 × 300 છેદમાં 10 છેદ 150, તો તમને 5400 રૂપિયા આન્સર મળશે. આગળ જોઈએ એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે, તો ચોરસની બાજુનું માપ 15 સેમી અને લંબચોરસની બાજુનું માપ 18 સેમી હોય, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે ચોરસની બાજુનું માપ 15 સેમી છે અને લંબચોરસની બાજુનું માપ 18 સેમી છે, તો સૌપ્રથમ આપણે શોધીશું ચોરસની પરિમિતિ કે જે 60 સેમી છે. હવે લંબચોરસની પરિમિતિ થશે 18 × કે એક બાજુનું માપ 18 છે અને બીજી બાજુનું માપ નથી ખબર એટલે આપણે ત્યાં x ધારી શકીએ, કારણ કે એની કુલ 4 બાજુ હોય, તો 36 વત્તા 2x. આગળ જોઈએ 60, અહીં જે લંબચોરસની પરિમિતિ છે એ ચોરસની પરિમિતિ જેટલી છે એટલે આપણે ત્યાં 60 લઈ શકીએ. 60 માંથી 36 જાય, તો 24 ના છેદમાં 2, કારણ કે આપણે જે છે 2x ની વેલ્યુ શોધવાની છે, x ની કિંમત મળશે 12 સેમી, એટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય, કારણ કે લંબાઈ 18 અને પહોળાઈ આપણને મળી 12, તો ગુણાકાર કરીએ તો 216 સેમીનો વર્ગ. આ રીતે આપણને આન્સર મળશે, એટલે કે આપણે ચોરસની પરિમિતિ માંથી આપણે લંબચોરસની એક બાજુનું માપ શોધી તેનું આપણે આ રીતે ક્ષેત્રફળ શોધ્યું. જોડકા જોડો, જેમાં પહેલું છે એમાં આન્સર આવશે સી 20 સેમી, બીજું એમાં આન્સર આવશે ડી 16 સેમી, 3 માં આન્સર આવશે બી 18 સેમી. તમે આ રીતે જોડકા પણ જોડી શકો છો, અને 4 ને તમારે એ સામે જોડવાનું રહેશે 10 સેમી. આગળ જોઈએ 27, તો 1 ચોરસ સેમી બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 100 સેમી ગુણ્યા 100 સેમી થશે, અને 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 5 × 5 એટલે 25 થાય. 29 જોઈએ, એક સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે અને બે સમાન બાજુઓ પૈકી એક બાજુનું માપ 18 સેમી હોય,
તો ત્રીજી બાજુનું માપ શોધો. હવે બે બાજુનું માપ સમાન છે, એ પૈકી એક 18 એટલે બીજી પણ 18 થાય, એટલે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો આપણે કુલ પરિમિતિ 50, 50 માંથી 36 બાદ કરીએ તો આપણને ત્રીજી બાજુ 14 સેમી મળી જાય. 30મો જોઈએ, એક નિયમિત પંચકોણની પરિમિતિ 1540 સેમી છે તો તેની બાજુનું માપ શોધો. હવે નિયમિત છે એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા. તો 1540 ભાગ્યા 5 કરીએ તો આપણને અહીં આન્સર થશે 308. અહીં તમારે 308 લખવાના છે. આગળ જોઈએ 31. એક ચોરસ બોર્ડના દરેક ચોરસનું માપ 4 ચોરસ સેમી છે તો ચોરસ બોર્ડનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ચેસ બોર્ડમાં 8×8 ચોરસ ખાના છે, માટે લંબાઈ ગુણ્યા લંબાઈ કરશો તો 16×16 એટલે આપણને 256 ચોરસ સેમી આન્સર મળશે. આગળ જોઈએ સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર. જો 20 સેમી બાજુવાળી ટાઇલ્સથી ભોયટળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈશે? તો પહેલા રૂમનું ક્ષેત્રફળ શોધીએ તો તે આવશે 4×3 એટલે 12 મીટરનો વર્ગ. ટાઇલ્સનું ક્ષેત્રફળ 20×20 એટલે 400 સેમીનો વર્ગ. હવે મીટરને પણ આપણે સેમીમાં ફેરવવા પડશે એટલે 12×10,000 કરવા પડે અને અહીં છેદમાં આવશે 400. છેદ 150 તો આપણને આન્સર મળશે 300 ટાઇલ્સ. તો સમીનાને છે કેટલી ટાઇલ્સ જોશે? તો 300 ટાઇલ્સ જોશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય ગણિતનું જે ચેપ્ટર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અમારા બીજા વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે ગણિત અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.